વાત કરવી છે વડોદરાની કે જ્યાં ગોત્રી બ્રિજ નીચે સર્વિસ રોડ બંધ થયો છે અને આ સર્વિસ રોડ બંધ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સર્વિસ રોડ દૂઢ મહિનાથી બંધ છે અને સર્વિસ રોડ બંધ રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે બુઓ બળ્યા બાદ ડ્રેનેજ કામ ચાલુ કરાયું હતું સોસાયટીના લોકોએ રોંગ સાઈડ આવવું પડે છે કયા કારણોસર રોડ ખુલ્લો નથી મુકાઈ રહ્યો તેવા સવાલ ઉઠી રહ્યા છે તે સ્થાનિકોનું કહેવું છે કે ટેક્સ ભરતી પ્રજા કેમ હાલાકી ભોગવે વડોદરા મહાનગરમાં ભૂવા પડે પછી ખોદકામ થાય ખોદકામ પછી લગભગ એક કે બે મહિના ત્યાં બેરિકેડ મારી દેવામાં આવે ને પછી લોકો હેરાન થાય અને આવી જ પરિસ્થિતિ ગોત્રીના હરિનગર બ્રિજ પાસે છે અહીંયા જે સોસાયટીઓ આવેલી છે ત્યાંથી સર્વિસ રોડ પણ અહીંયા પસાર થાય છે નજીકમાં જ ગોત્રી સરકારી હોસ્પિટલ છે જીએમઇ સરકારી હોસ્પિટલ છે ત્યાંથી જે એમ્બ્યુલન્સ છે આપણે જે હોય એમ્બ્યુલન્સ પર જઈ રહી છે મોટાભાગના લોકો સોસાયટીમાં આવવું હોય તો રોંગ સાઈડ અહીંયા આવે છે જે રીતે આ અહીંયા બેરીકેડ મારી દેવામાં આવે છે કામ પહેલાં તો ભૂવા પડે પછી ખોદકામ થાય પછી પુરાણ યોગ્ય ન થાય પછી બેરીકેડ મારી દેવામાં આવે આ પ્રકારે કેટલા લોકો અહીંયા હેરાન થઈ રહ્યા છે વડોદરાના આ હરિનગર બ્રિજની વાત કરીએ તો છેલ્લા દોઢ મહિનાથી અહીંયા ભૂવો પડવાના કારણે આ લોકોએ બેરિકેડ્સ મારી દીધા છે અને એ સર્વિસ રોડ જે છે બંધ કરી દેવામાં આવ્યો છે તેને કારણે બાજુમાં જ હોસ્પિટલ આવેલી છે અને આ હોસ્પિટલના જે દર્દીઓ છે હોસ્પિટલની એમ્બ્યુલન્સ છે એને પણ લઈ જવા લાવવામાં ખૂબ મોટી તકલીફો પડતી હોય છે પરંતુ આ તંત્ર ઘોર નિંદ્રાની અંદર હોય તેવું સ્પષ્ટપણે અમારું માનવું છે એક બાજુ તમે જુઓ કે પ્રધાનમંત્રીનો રો આવવાના હોય મુખ્યમંત્રી આવવાના હોય જો એમનો એ જે રૂટ છે એ રૂટને રાતોરાત બે દિવસની અંદર રંગારંગ કરી અને જાણે એવી સુંદર વડોદરાને બનાવવાની વાત કરતા હોય અને બીજી બાજુ વડોદરા જે ખાડોદરા નગરી તરીકે આવે છે ભુવાઓની નગરી તરીકે ઓળખાય ઓળખાય છે એવો અમારે સ્પષ્ટપણે માનવું છે દરેક દરેક રોજ એ રોજ મારા માણસો મજૂરો કોઈ પણ શ્રમ રોજગાર હોય આવા જવા માટે એટલી બધી તકલીફ પડે કે રોજ એકથી બે એક્સિડન્ટ થાય છે અને આ લોકો છેલ્લા દોઢ મહિનાથી ભૂવાને તો છે પણ ખાડા કોઈ દિન ક્યારે ચાલુ કરે જ્યારે બંધ કરે એનું કોઈ નક્કી નથી હોતું બે રેટિંગ ક્યારેય હટાવવાનું કોઈ નક્કી નથી હોસ્પિટલમાં જો કોઈ પણ દર્દીને લઈ જવાના હોય તો હટાવવાનું તો વાત દૂર છે પણ સામા સામી ઠોકાય તો પણ એ લોકો કંઈ ધ્યાન નથી આપતા બાજુમાં જ હોસ્પિટલ છે એટલે કહેવાનો મતલબ છે કે જ્યારે કોઈ નેતા આવતા હોય સીએમ પીએમ આવતા હોય તો રાતોરાત કોર્પોરેશન ચોવીસ કલાકમાં કામગીરી પૂરી કરી દેતી હોય તો છેલ્લા એક દોઢ મહિના જનતાએ વેરો ભરવાનો ને જનતાએ જરામ થવાનું એટલે ખૂબ દુઃખની બાબત છે એટલે અમારે તો કોર્પોરેશન નમ્ર અરજ છે કે તાત્કાલિક આનો નિકાલ કરવામાં આવે એટલે કે પહેલાં ભૂવો પડે પછી ત્યાં ખોદકામ થાય રિપેરિંગ ના આવે ત્યારબાદ બેરિકેડિંગ કરવામાં આવે કામ પતી જાય તેમ છતાં બેરિકેડ હટે નહીં એટલે કે જે પ્રજા પોતાની કમાણીમાંથી વેરો ભરે છે અને વેરાના વળતરના રૂપે હાલાકી સિવાય કશું વડોદરા શહેરમાં મળતું નથી તેવા પ્રકારનું હાલ અહીંયા જે નિવેદન છે તે સ્થાનિકો કરી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વર્ડન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા વડોદરાની કોઈ એક બાબત નથી વડોદરાની વાત કરીએ તો સમય ખૂટી પડે એવી વાત છે વડોદરામાં રોડની પણ આવી જ કંઈક હાલત છે છે આ રોડ 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 હવે નથી રહ્યો ડિસ્કો બની ચૂક્યો રામનાથ મંદિર સુધીનો આ રોડ જે છે તે ખખડધજ હાલતમાં છે ગટરના લેવલ મેન્ટેન નથી થતા લોકોને હાલાકી ભોગવવી પડે છે દર વર્ષે ચોમાસા બાદ બનાવવામાં આવે છે આ રોડ પરંતુ રામનાથ સ્મશાન પાસે ગટરનું ખુલ્લું ઢાંકણ મોત સમાન છે

કે કે પૂછો વાત શું અહીંયા જોવા તમને કારણ આ ખાડા આ ગટર ખુલ્લી આવી આ દરેક પોઝિશનમાં આવું જ હોય છે અહીંયા જેથી કરીને અમે તો ચલો યુવાનો છે પણ નાના બાળકો અહીંયાથી વાહન પસાર થતી હોય છે એજેડ માણસ હોય છે એમના માટે તો આ ભયજનક જ હોય છે

સ્વરૂપજી ઠાકોરે જીતની આશા પણ વ્યક્ત કરી બાબર હાઈવેથી કાર્યકર્તાઓ સાથે રેલી કરી સ્વરૂપજીનો કોંગ્રેસના ગુલાબસિંહ સાથે મુકાબલો છે ત્યારે સાથે આ બંનેના મુકાબલાની વચ્ચે હવે કોઈ ત્રીજું પડ્યું હોય તો એ છે માવજી પટેલ ત્યારે આ ત્રિપાંખીયો જંગ જે છે તે કેવી રીતના ખેલાય છે તે હવે માત્ર ને માત્ર મતદારોના હાથમાં છે સીએમ ભૂપેન્દ્ર પટેલ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચારમાં તેઓ જોડાશે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી આવી રહી છે મુંબઈ શહેરની વિધાનસભા બેઠકોમાં તેઓ પ્રચાર કરશે જ્યાં જ્યાં ગુજરાતી વસ્તી વધારે છે ગુજરાતી સમુદાયના વિસ્તારો છે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રચાર કરશે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી વારે ને વારે ચર્ચામાં રહે છે ત્યારે ચૂંટણીમાં મામા ભાણેજની લડાઈ વચ્ચે હવે કોંગ્રેસ કૂદી છે શહેર કોંગ્રેસ પ્રમુખ અગ્રણીઓ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા કહ્યું કે બેંકમાં લાખો લોકોની ડિપોઝિટ હોવાની રજૂઆત કરી છે કહ્યું કે મામા ભાણેજની લડાઈ છે અને આ લડાઈમાં પૈસા ગુમ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો કોંગ્રેસ આગેવાન નિદત બારોટનું નિવેદન પણ સામે આવ્યું નિદત બારોટે કહ્યું નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ સાત મહિનાથી આ કૌભાંડ દબાવી દેવામાં આવ્યું છે અમારી અરજી કલેક્ટર કચેરીમાં દબાવી દેવાય છે જેની ફરિયાદ અમારી હતી અને જેમાં બંને પક્ષો બંને પક્ષ એટલે કે પૂર્વ ચેરમેન અને વર્તમાન ડાયરેક્ટરો એકબીજા ઉપર આક્ષેપ કરે છે એ આક્ષેપ સાચા છે એવું અમે છ મહિના પહેલાં આધાર પુરાવાઓ સાથે રજૂઆત કરી હતી આ રજૂઆત દબાવી દેવામાં આવી છે અને જે ડેલિગેટ પ્રથાથી ચૂંટણી થવી જોઈએ એની બદલે સભાસદોથી ચૂંટણી થાય અને એવા લોકો ચૂંટણીમાં લડી શકે કે જે આ કૌભાંડમાં સામેલ ન હોય આવી રજૂઆત છ મહિનાથી કલેક્ટર ઓફિસમાં દબાવી દેવામાં આવી છે આજની અમારી રજૂઆત એવી હતી કે જ્યાં સુધી અમારી ફરિયાદનો નિકાલ ન થાય ત્યાં સુધી આ ચૂંટણી અટકાવી જોઈએ અને અથવા કરવી જોઈએ નાગરિકો અને ખેડૂતો માટે ફીડબેક સેન્ટર શરૂ કરાયું છે મહેસૂલ સેન્ટરથી હવે અભિપ્રાય મેળવવામાં આવશે મહેસૂલ વિભાગના આર એ સેવાના ફીડબેક મેળવશે ત્યારે આઈઓઆરએ પોર્ટલ પરથી છત્રીસ સેવાઓના પ્રતિભાવ મળવા મેળવી શકાશે બિનખેતી હયાતી હક બાબતે પ્રતિભાવ મેળવાશે વારસાઈ અરજી ખેડૂત પ્રમાણપત્રોનો પણ સમાવેશ થશે જે રજદારોની મુશ્કેલીના નિવારણ બાબતે પ્રતિભાવ મેળવાશે છ લોકોની ટીમ ફીડબેક સેન્ટર ખાતે કાર્યરત રહેશે જ્યારે ફીડબેક આવ્યા બાદ તેના આધારે પગલાં લેવામાં આવશે ને અકાઉન્ટેબિલિટી જવાબદેહીતા માટે એનું ઉદ્દેશ્ય રહ્યું છે અને એમાં એવી પ્રયોજન કરવામાં આવી છે કે બધા નાગરિકો તરફથી આપણે ફીડબેક લઈએ છીએ એનું એક ફોર્મ છે અને જે અલગ અલગ મહેસૂલ વિભાગના છત્રીસ જેવા અલગ અલગ પ્રકારની સર્વિસીસ આપણે સવલતો સુવિધાઓ આપીએ છીએ અને એ બધા સેવાઓ જે આપીએ છીએ એના ઉપક્રમે લીધા પછી એમણે કંઈ ફીડબેક આપવું હોય એમના પ્રતિસાદ આપવા હોય ફરિયાદ પણ કરવા હોય કરી શકે અહીંયા આપણે જે ફીડબેક સેન્ટર છે મહેસૂલ વિભાગમાં જ છે અને એમાં લગભગ છ લોકોની ટીમ છે અને એમને જે સીએમ ડેશબોર્ડ અને સીએમ ઓફિસમાં જે ફીડબેક સેન્ટર છે એની જ એ પદ્ધતિથી જ એમને તાલીમ પણ આપવામાં આવી છે અમરેલીના લાઠી બાબરા અને દામનગર વિધાનસભા બેઠકનું આજે નૂતન વર્ષનું સ્નેમિલન યોજાયું હતું રાજકોટ સાંસદ અને પરસોત્તમ રૂપાલા અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયા ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણી ધારી બગસરા ધારાસભ્ય જેવી કાકડિયા અમરેલી સાંસદ ભરત સુતરિયા સહિત ભાજપના અનેક નેતાઓ અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જે લાઠી બાબરા અને દામનગર વિધાનસભાનો આ નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને આ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દીધી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં છ કેન્દ્રો પર આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે આજે કોડીનાર કેન્દ્ર પર સરકારી આગેવાનોના હસ્તે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવાયો હતો એક હજાર ત્રણસો છપ્પન રૂપિયા ટેકાના ભાવની સામે ખુલ્લા બજારમાં નવસોથી બારસો રૂપિયા સુધી ભાવ મળતા હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે આજે ટેકાના ભાવમાં બસો રૂપિયાનો ફાયદો થતો ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે અને જેને લઈ અને ખેડૂતોમાં પણ હવે ખુશી જોવા મળી છે બાર તારીખે ટેકાના ભાવની જે ખરીદી કરવાની હતી આપણું જે કોડીનારનું કેન્દ્ર છે આજે ચાલુ થઈ ગયું છે ઓછામાં ઓછા અત્યારે આજ પેલો દિવસ હતો એટલે દસ પંદર ખેડૂતોને બોલાવ્યા હતા તો એ ખેડૂત પણ અહીંયા હાજર છે અને અત્યારથી જ ટેકાના ભાવની ખરીદી ચાલુ થઈ છે આજે ગુજરાત ભરમાં અઢીસો થી ઉપર ખરીદ કેન્દ્રો ઉપર મગફળી સોયાબીન અને જે કઠોળ છે એની ખરીદી શરૂ કરવામાં આવી છે એમાં અમારે કોડીનાર સેન્ટર ખાતે

રેકોર્ડ બ્રેક આવક નોંધાય છે અને આવક નોંધાતા હાલ મગફળીની આવક નવી જાહેરાત ન થયા ત્યાં જ સુધી યાર્ડ દ્વારા બંધ કરવામાં આવી છે મગફળીના નવસોથી લઈ બાવીસો સુધીના ઊંચા બોલાતા ખેડૂતોના ભાવ જે છે ખેડૂતોને મળી રહ્યા ભાવ જે છે તેનાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે સમગ્ર હાલાર પંથકમાં વાવેતરની વાત કરીએ તો મગફળી જ મગફળી વાવેતર થઈ છે ત્યારે જામનગરની યાદ વાત કરી તો જામનગરના યાર્ડમાં લાભ પાચમ પછી બીજી વખત જ મગફળીની ઐતિહાસિક આવક થઈ છે અગાઉથી આપણે જાહેરાત કરેલ હતી કે ગઈકાલે રાત્રે દસ વાગ્યાથી આજે સવારે પાંચ વાગ્યા સુધી મગફળીની આવક ખુલી મૂકવામાં આવશે તો પરમ દિવસે બપોર બાદથી જ વાહનોની કતારો યાર્ડ બાર શરૂ થઈ ગયેલ હતી અને અત્યાર સુધીમાં કુલ નવસો વાહનોને ટોકન આપી દેવામાં આવેલ હતા જેમાંથી છસોથી સવા સાડા છસો જેટલી વાહનોની મગફળીઓ યાર્ડમાં ઉતરી પણ ગયેલ છે અને બાકીની મગફળીની ઉતરાઈ હાલમાં ચાલુ છે છેલ્લા છથી સાત વર્ષથી તમિલનાડુના લગભગ વીસથી પચીસ જેટલા વેપારીઓ જામનગર યાર્ડમાં હરાજીમાં નવ નંબર અને છાસઠ નંબર સ્પેશિયલ આ બે જાતની ખરીદી કરવા માટે આવે છે અને તેઓની ખરીદીના કારણે કારણે જામનગર યાર્ડમાં ખૂબ નવ નંબર અને છાસઠ નંબરના અન્ય અન્ય યાર્ડોની સરખામણીમાં ખૂબ ખૂબ ઊંચા ભાવો જઈ રહ્યા છે અત્યારે જે આજે નવસો અને નવસો વાહન અને એસી હજાર ગુણી જેટલી જે આવક થયેલ છે તે યાર્ડની ઇતિહાસમાં પ્રથમ વખત આટલી નોંધણી થયેલ છે આવક આવક ઐતિહાસિક આવક તો થઈ છે તો સાથે સાથે ખેડૂતોને પણ સારા ભાવ મળવાથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ઉપેન્દ્ર ગોહિલ સંદેશ ન્યૂઝ હાપાગા જામનગરનું આપ માર્કેટ યાર્ડ મગફળી લસણ અને જીરુંના ભાવને લઈને હંમેશા ચર્ચામાં રહે છે હાલ મગફળીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે બીજી બાજુ છેલ્લા ત્રણ વર્ષ બાદ લસણના ભાવ 3500 થી લઈ 6000 રૂપિયા બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી આપા માર્કેટ યાર્ડમાં ચાલુ વર્ષે લસણની 50000 ક્વિન્ટલની આવક નોંધાઈ છે હાલ જામનગર હળવદ અમરેલી ગોંડલ રાજકોટ સહિત અન્ય સ્ટેટ અન્ય વિસ્તારોમાંથી પણ લસણની આવક ચાલુ છે ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધુ મળતા ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી રહી છે લસણ લઈને આવ્યો છું લસણના બજાર ખૂબ સારા છે કદાચ છેલ્લા ઘણા વર્ષોમાં આવા ખેડૂતને ભાવ નથી મળ્યા એટલા બધા સારા છે અને વાવેતર પણ સારું થઈ રહ્યું છે ખેડૂતો ખરીદીમાં પણ છે અને સારા ભાવ સારા મળે છે કોઈ વાત આજના જ ભાવ સમજીએ તો પાંત્રીસોથી છ હજાર સુધીના ભાવ છે આ લસણમાં ચાલુ સિઝનમાં ભાવો છ હજાર સુધી એક મણના મણના જામનગર યાર્ડમાં હરાજીમાં ખેડૂતોને મળી રહ્યા છે અને નીચામાં પચીસોથી લઈ અને છ હજાર સુધીના ભાવો ચાલુ સિઝનમાં લસણના નોંધાણા છે અને હાલમાં રોજ લસણની એક હજારથી પંદરસો ગુણીની આવક નોંધાઈ રહી છે અને તમામે તમામ લસણની જેટલી આવક થાય છે તેટલું વેચાણ પણ થઈ જાય છે ગીરગઢડા તાલુકાના કાંધી ગામ વચ્ચેથી પસાર થતી રાવલ નદી પર પુલ બનાવવામાં ના આવતા લોકો પરેશાન થયા છે સરપંચે રજૂઆતો કરી છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કાન કરી દેવામાં છે નગરોડ તંત્રથી કંટાળેલા સ્થાનિકો અને સરપંચે આખરે જાત મહેનતે જિંદાબાદ જાત મહેનત જિંદાબાદની કહેવતને સાર્થક કરી છે અને અંદાજીત ચાળીસ હજારના સ્વખર્ચે રાવલ નદી પર કાચો પુલ બનાવ્યો છે પરંતુ તે પણ જોખમી છે

સામે કાંઠે સામે પાર જવામાં ખૂબ મુશ્કેલીઓ પડે છે અનેકવાર તંત્રને રજૂઆત કરી છે છતાં તંત્ર ધ્યાન નથી આપતું એ ક્ષણે ગામ ગ્રામજનોએ સૌએ નક્કી સૌએ એકસાથે નક્કી કરી અને સરપંચશ્રીની આગેવાનીમાં જાત મહેનતથી જાત સાધન સામગ્રીથી જાત મટીરિયલ્સથી અહીંયા આવવા જવા માટેનો પુલ ખાસ કરીને બનાવ્યો છે અને લોકોની સમસ્યા માં થોડીક રાહત મળે એ પ્રકારના પ્રયત્નો કર્યા છે અમારી માંગણી વર્ષોથી માંગણી પોલ કરી જ રહ્યા છીએ આઝાદી કાળથી અહીં પુલની સમસ્યા છે આ ગામથી આજુબાજુના દસ ગામનો સંપર્ક થઈ શકે તેવી વ્યવસ્થા થઈ શકે છે અહીં કોઝવે કે ચેકડેમ બનાવવામાં આવે અથવા પુલ બનાવવામાં આવે તો આજુબાજુના દસ ગામને સુવિધા મળી શકે ગામને પણ સુવિધા મળી શકે કારણ કે ગામનો એક છેડો બીજી સાઈડ છે ત્યાં ધાર્મિક સ્થાન છે બાલા હનુમાનજી નામનું પ્રખ્યાત દેવસ્થાન છે ત્યાં પણ લોકોને વારંવાર જવાનું હોય છે માનતા હોય છે પરંતુ પુલ ન હોવાને કારણે ચોમાસામાં ખૂબ સમસ્યાઓ રહી છે અને ચોમાસામાં પણ એટલી બધી સગવડ અગવડ સગવડ પડતી હોય કે અમુક લોકો આમાં તણા છે પણ એક છોકરો પ્રાથમિક શાળાએ જતો હતો તો પડી ગયો હતો એમને સાત ટાકા આવ્યા હતા બરાબર ગયા વર્ષમાં એટલે તકલીફ તો બહુ જ છે અને મારા આગળના ગામમાં પંદર ગામો આવે છે એનું ગયા વર્ષમાં પણ મેં લેટરપેડ ઉપર લેખિતમાં આપ્યું હતું દરેકને સાંસદને ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતને મુખ્યમંત્રીને દરેકને લેખિતમાં આપ્યું હતું લેટેર પેડ ઉપર અને દરેક ગામના પેડો હતા બરાબર ને મારે અહીંયા નેહડું આવેલું છે ત્યાં પચીસથી ત્રીસ જણાનું રેસિડન્ટ છે આ હજાર વીઘા જમીન છે સર બરાબર જલ્દી અહીંયા પુલ આપે એવી અમારી માંગ છે સર રાજકોટના ધોરાજીમાં મચ્છરજન્ય રોગચાળો વગરતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે આ સાથે વાયરલ ઇન્ફેક્શનના પણ દર્દીઓમાં વધારો થતાં સરકારી હોસ્પિટલમાં રોજની ત્રણસોથી ચારસો ઓપીડી નોંધાઈ રહી છે જેને લઈ અને હાલ રાજકોટમાં અનેક લોકો જે છે તેને સાવચેત કરવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી છે હાલના દિવસોમાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં રોજની એવરેજ ત્રણસોથી ચારસો ઓપીડી રહે છે જેમાં તાવ શરદી ઝાડા ઉલટી વગેરે પ્રકારના કેસો જોવા મળે છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં રોજના પંદર વીસ જેટલા દર્દીઓ દાખલ હોય છે જેમાં તાવ તાવ ઝાડા ઉલટી વગેરે વગેરે દર્દીઓ છે તાવના જે દર્દીઓની વાત કરીએ તો એની અંદર રિપોર્ટમાં પ્લેટલેટની સંખ્યા ઓછી હોય એ ટાઈપનો તાવના દર્દીઓ છે જે મોસ્ટલી વાયરલ ફીવરની અંદર જોવા મળે છે ઉપરાંત

अनुभव है मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है अगले सात दिन तक और चार से पाँच दिन तक जो तापमान में लघुतम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का फोरकास्ट दिया गया है पूर्वानुमान यही है कि चार पाँच दिन तक अभी लघुतम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का है और जो पवन की दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा में रहेगा और जो अहमदाबाद का जो उच्चतम तापमान रिकॉर्ड किया गया है वो थर्टी सिक्स पॉइंट वन डिग्री है सेंटीग्रेड है और जो लघुतम है भी ट्वेंटी पॉइंट फोर डिग्री सेंटीग्रेड जो नॉर्मल से टू पॉइंट थ्री डिग्री सेंटीग्रेड ज़्यादा है और जो गुजरात का उच्चतम तापमान रिकॉर्ड किया गया है वो राजकोट में है દાંતા તાલુકામાં ચોરીની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે રતનપુર ગામે કરિયાણાની દુકાનમાં ચોરી થઈ છે ભાગ્યલક્ષ્મી કરિયાણાની દુકાનમાં ચોરી કરાય રોકડ સહિત થી અઢી લાખની ચોરી કરાઈ તસ્કરો તાળું અને શટર તોડીને દુકાનમાં ઘૂસ્યા ત્યારે દુકાનમાંથી દસ હજારનું પરચૂડણ પણ લઈ ગયા ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જ્યારે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે સામે હોટલવાળા છે એમનાથી ફોન આવ્યો મારા જોડે કે તમારે સટર કાકા ખુલ્લું છે ચોરી થઈ લાગે છે બરાબર એટલે હું પછી ત્યાંથી દોડીને હું અંબાજી રહું છું અંબાજીથી હું સીધો ત્યાં આવ્યો ત્યાં અહીં જોયું તો શટર બધું ખુલ્લું હતું એક બે તાળા તૂટેલા હતા અને એક શટર શટર તોડેલું હતું તાળો હતું પણ શટર તોડી દીધું હતું એમને ખુલ્યું નહીં એટલે પછી હું અંદર જોયું તો બધું વેર વેકેર પડેલું હતું ને કરિયાણાની બધી સામાન હતો બધો બે અઢી લાખ જેવો એ બધો ચોરી ગયા ને અંદર ચિલ્લર કેશ પડી હતી આઠથી દસ હજાર રૂપિયા એ પણ અહીંથી લઈ ગયા બધા આ મારે બીજી વખત બનાવ બન્યો છે હાઈવે ઉપર દુકાન છે મારી ને આ લોકો જરા જરા હોય તો અમારે અહીંયા ચોરીઓ થાય જ છે એમ મહેસાણામાં ખાનગી ફાઇનાન્સ કંપનીનું કૌભાંડ ઝડપાયું છે ગ્રાહકના ડોક્યુમેન્ટ પરથી વધુ એક લોન કરી દેવાય છે શંકરજી ઠાકોરે વાહન માટે ચૂલા મંડળમાંથી લોન લીધી હતી શંકરજી નામે બીજી એકવીસ લાખની લોન લેવાઈ ગઈ લોનની ભરપાઈ માટે નોટિસ મળતા ભાંડો ફૂટ્યો છે એક જ વાહન ખરીદ્યું છતાં બે વાહનની લોન દર્શાવી છેતરપિંડી મુદ્દે જિલ્લા પોલીસ વડાને આ બાબતે રજૂઆત કરાઈ છે લોન છોલા મંડળમાંથી આવ્યો કે શંકરજી સનાજી ઠાકોર બોલો મેં તો હા સાહેબ શંકરજી સનાજી ઠાકોર બોલું પછી કી તમારે કેટલી ગાડી મેં કીધું એક ગાડી લોન કેટલી ચાલુ છે કે એક મેં કીધું ભાઈ એક ગાડીની લોન ચાલુ છે સાહેબ એટલે બીજી મેં વાત કરી કે બીજી કોઈ લોન ચાલુ મેં કીધું કે સાહેબ મારે કોઈ એ કોઈ લોન ચાલું નહીં એટલે કે તમે કહો છો કે મેં કીધું કે મુંબઈ તમારે રૂબ મળવું છે મેં કીધું કે હું આવું એટલે મળવું છું ચીખલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે ગાંધીનગર એલસીબીને મોટી સફળતા મળી છે સતનામસિંહ ઉર્ફે સત્યો લુહારીયા ધરપકડ કરવામાં આવી છે ઘરફોડ સહિત વાહન ચોરીને અંજામ આપતા અમદાવાદ ગાંધીનગર મહેસાણા જિલ્લામાં ચોરી કરતા દોઢ વર્ષથી સાત ઘરફોડ અને વાહન ચોરીના કેસ છે અગાઉ ચૌદ ગુના આજરી ચૂક્યો છે આરોપી બિલીમોરા અગ્નિકાંડના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કેમિકલ ચોર મારવાડી બાપ દીકરાની ધરપકડ કરાય છે નવસારી એલસીબીએ આરોપીઓની ધરપકડ કરી છે સોહન મારવાડીની ચીખલીથી ધરપકડ કરાય છે અર્જુન મારવાડીને એલસીબીએ ઉદયપુરથી ઉપાડ્યો છે ત્યારે આરોપીઓની પૂછપરછ બાદ વધુ ખુલાસા થશે સમાચાર આગળ મોરબીથી કે જ્યાં મોરબીમાં સિરામિક ધંધાર્થી સાથે તેર પોઈન્ટ પંચોતેર લાખની ઠગાઈ કરવામાં આવી શેરબજારમાં રોકાણના નામે તેર પોઈન્ટ પંચોતેર લાખની ઠગાઈ કરી દેવાય સિરામિક ફેક્ટરીમાં લેબર કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી આચરવામાં આવી નવસામે મોરબી સિટી એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાઈ છે જ્યારે ફેબ્રુઆરીમાં વોટ્સએપ ગ્રુપમાં એડ કરી છેતરપિંડી કરાય છે તેર પોઈન્ટ પંચોતેર લાખના રોકાણમાં પચીસ લાખનો નફાની લાલચ અપાઈ હતી ત્યારે પૈસા વિટ્રોલ નહીં થતાં છેતરપિંડીનો અહેસાસ થયો

પ્લાસ્ટિકનો બિલકુલ ઉપયોગ ન કરો પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે અને એ પ્લાસ્ટિકના કારણે પ્રકૃતિને ખૂબ નુકસાન થાય છે પ્રાણીઓને નુકસાન થાય છે તો આપણે જે આસ્થાને શ્રદ્ધા સાથે પરિક્રમા કરી રહ્યા છીએ આપણે પ્રકૃતિના ખોળામાં જઈ રહ્યા છીએ છીએના ઘરમાં જઈ રહ્યા છીએ આપણે મહેમાન છીએ એ પરિક્રમાના તો એ ત્યાં કોઈ પણ પ્રકારનું આપણે ગંદકી ન ફેલાવીએ અને બિલકુલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ એ ખૂબ જરૂરી છે પ્લાસ્ટિકના કારણે ત્યાં પ્રકૃતિને નુકસાન થાય છે અને પ્રાણીઓને નુકસાન થાય છે તો પરિક્રમા કરવા આવતા તમામ ભાવિક ભક્તોને અમારી નમ્ર અપીલ છે વિનંતી છે કે પ્લાસ્ટિક ઉપર બેન્ડ છે તેથી કોઈએ સાથે પ્લાસ્ટિક ન લાવવું